अंबाजी खाते प्रसाद माटे आवेला घीना सैम्पलो फेल थया छे, कही शकाय छे के फूड सेफ्टी अने पोलीस विभाग द्वारा कार्यवाही शुरू करवामां आवी छे अने जे घी आज प्रसाद बनावती कंपनी छे ते મોહિની કેટરસ બ્લેક લિસ્ટ પણ થઈ શકે છે. મંદિરના વહીવટદાર અને એસડીએમએ પત્રકારોને માહિતી આપી મંદિરના પ્રસાદમાં અશુદ્ધ ઘી વપરાયા હોવાનું જણાયું. પ્રસાદ માટે આવેલા ઘીના સેમ્પલો ફેલ થતાં ફૂડ સેફ્ટી અને પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ. મોહિની કેટરસ સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે. વહીવટદાર હાલ તબક્કે મંદિર ટ્રસ્ટે પ્રસાદ માટેની કાર્યવાહી હાથ ધરી પ્રસાદમાં ભેળસેળ ચલાવી ન લેવામાં વહીવટદારોનો હુંકાર. સમગ્ર મામલાનો પર્દાફાશ અધિકારીઓ દ્વારા જ કરાયો. કલેક્ટર સરે પહેલાં જણાવ્યું છે એ પ્રમાણે એજન્સી દ્વારા જે ઘી મંગાવવામાં આવ્યું હતું એના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા અને ટેસ્ટિંગ્સમાં એ સેમ્પલ્સ ફેલ ગયા હતા. તાત્કાલિક ધોરણે ટ્રસ્ટે આમાં નિર્ણય કર્યો કે આપણે આ બધા જ ઘીનો જે કબજો છે એ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને સુપ્રત કરીશું અને બનાસ ડેરી સાથે ટાઈઅપ કરીને અમે અન્ય શુદ્ધ ઘીના સેમ્પલ્સ આમાં મંગાવ્યા હતા અને ભાદરવી મેળા દરમિયાન એ જ ઘીનો ઉપયોગ આમાં થયો છે. હાલની પરિસ્થિતિએ જે એજન્સી સાથેનું ટ્રસ્ટનું એગ્રીમેન્ટ હતું એ 30 તારીખે પૂર્ણ થયું છે અને એને અમે રિન્યૂ નથી કરી રહ્યા. ટેન્ડરની શરતો પ્રમાણે જે પણ શિક્ષાત્મક કાર્યવાહી એમાં કરવાની હશે એની વિચારણા અત્યારે ટ્રસ્ટની કમિટીમાં ચાલી રહી છે. હાલ મોહન તળાવ બનાવવાની પ્રક્રિયા છે તે બંધ કરાઈ છે, જે ભક્તો માના દર્શન કરવા માટે આવી રહ્યા છે તે કયો પ્રસાદ છે તે આપવામાં આવી રહ્યો છે? નહીં નહીં, મોહનથાળની પ્રક્રિયા બંધ નથી. મેં કહ્યું એ રીતે ભાદરવી પૂર્ણિમામાં પણ સારો જ પ્રસાદ બનાવવામાં આવ્યો છે. શુદ્ધ ઘી એમાં વાપરવામાં આવ્યું હતું અને અત્યારે જ્યારે એજન્સી આમાંથી અલગ થઈ ગઈ છે, મંદિરની અમારી જે કોર ટીમ છે એ લોકોએ હેન્ડઓવર આનું લઈ લીધું છે અને અમારી ટીમ જે છે આ પ્રસાદની જે મેકિંગ છે એમાં ઇન્વોલ્વ છે કમ્પ્લીટલી. જ્યાં સુધી આગળનો નિર્ણય ના આવે ત્યાં સુધી મંદિર પ્રશાસન જે છે એ કોન્ફિડન્ટલી આખી જે પ્રસાદની પ્રક્રિયા છે એમાં ઇન્વોલ્વ રહેશે અને ભક્તોને પ્રસાદ મળી રહેશે. આમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેમની સ્વતંત્ર રીતે કામગીરી કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા પણ કંઈક 5 થી 6 લોકોના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આવી છે એટલે બંને જ વિભાગો સ્વતંત્ર રીતે તેઓના નિયમ અનુસાર કાર્યવાહી કરી રહ્યા છે અને મેં કીધું એ રીતે મંદિર તંત્ર પર ટેન્ડરની જે શરતો છે એના પ્રમાણે જે શિક્ષાત્મક કાર્યવાહી એજન્સી ઉપર લેવાની થશે એ લેશે. એ વિષય પોલીસનો છે. મેં કહ્યું એ રીતે ટેન્ડરની જે શરતો હતી એ પ્રમાણે ફૂડ એન્ડ ડ્રગ્સની ટેસ્ટિંગ્સ હોય કે ક્વોલિટી કંટ્રોલ હોય એ બધું જ એજન્સીના સ્કોપમાં આવતું હોય છે એટલે અત્યારે એમાં ડિટેલ્ડ ડિસ્કશન ચાલી રહ્યું છે કે મંદિરનો આમાં એજન્સી સાથેનો જે અગ્રીમેન્ટ છે એને કયા સ્તર ઉપર આપણે લઈ જઈ શકીએ અને એજન્સીની કેટલી જવાબદારી નક્કી કરીએ. મેં કહ્યું એમ અત્યારે વિચારણામાં ચાલી રહ્યું છે ટેન્ડરની શરતો મુજબ અને જાહેર હિતમાં લોકોના સ્વાસ્થ્યના હિતમાં જે પણ નિર્ણય લેવાશે એ પબ્લિક ફોરમમાં થોડા દિવસોમાં મૂકવામાં આવશે. હવે નવો પ્રસાદ છે ક્યારે અને ક્યાં બનાવવામાં આવશે? નહીં, નવો પ્રસાદ આજથી જ બનાવવામાં ચાલુ થઈ જશે. મંદિરની જે અમારી એક્ઝિસ્ટિંગ વ્યવસ્થા છે ત્યાં જ કરવામાં આવશે પણ હવેથી અમારી મંદિરની જે કોર ટીમ છે એ જ એ લોકોને ટેક ઓવર કરશે અને વર્ષોથી જે અમારા અનુભવી લોકો છે જે પ્રસાદની વ્યવસ્થાને સમજે છે એ લોકોના સુપરવિઝન હેઠળ આ પ્રક્રિયા આગળ ચાલશે. મેડમ, જે નવો પ્રસાદ બનાવનાર છે તો હમણાં જે મોહિની ટ્રેડર્સનો માલ સામાન વધેલો છે તો એનું શું કરવામાં આવશે? એટલા બધા ઘીના ડબ્બા છે, બધી વસ્તુ વધેલી છે. આ જે અત્યારે જે સ્ટોક એમની પાસે વધ્યું છે સંપૂર્ણ રીતે મંદિર એ લીધો હતો. જ્યારે એમના ઘીના સેમ્પલ્સ ફેલ થયા હતા ત્યારે તાત્કાલિક ધોરણે મંદિરે બનાસ ડેરી સાથે ટાઈપ કરીને સંપૂર્ણ ઘી મંગાવ્યું હતું એટલે બધો જ સ્ટોક જે છે એ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા ટેસ્ટિંગ કરીને ફરીથી એક વખત અમે જ એનો હેન્ડઓવર લઈ લઈશું. નહીં, આમાં FIR પોલીસ વિભાગ દ્વારા એજન્સીના અગેન્સ્ટ અને જે સપ્લાયર્સ પાસેથી એમણે ઘી મેળવ્યું છે તેમના અગેન્સ્ટ નોંધાવવામાં આવી છે. મેડમ, જે રીતે વાત કરવામાં આવી મોહિની ટ્રેડર્સ દ્વારા ડુપ્લિકેટ ઘીનો ઇસ્તેમાલ કરવામાં આવ્યો હતો, શું અગાઉ પણ મંદિર ટ્રસ્ટને જાણ ન હોય અને ડુપ્લિકેટ ઘી વપરાયું હોય અને ભક્તોની આસ્થા તરફ ચીલો છે? નહીં નહીં, એવું બિલકુલ પણ નથી. એક વાત સ્પષ્ટ થવી ખૂબ જ જરૂરી છે કે આ જે સેમ્પલ્સ ફેલ થયા હતા એ ઘીના હતા અને મંદિરે ખૂબ જ તાત્કાલિક અસરથી એ બધા જ ઘીને વાઇપઆઉટ કરીને નવું ઘી ટેસ્ટિંગ કરીને આમાં વપરાયું હતું અને આ જે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા જે ટેસ્ટિંગ્સ થાય છે એ પણ એક રૂટીન પ્રક્રિયા છે. એવું નથી કે મેળા પહેલાં ખાલી આઉટ ઓફ નો વેર રેન્ડમ ટેસ્ટિંગ્સ એની થયેલી છે એટલે પહેલાં પણ ક્યારેય આ પ્રકારની ઘટના આમાં નથી ઘટી. આ વખતે કેમ એજન્સી દ્વારા આ ઘીનો ઇન્વોલ્વમેન્ટ આમાં થયું એ અત્યારે તપાસનો વિષય છે અને એના ઉપર અત્યારે તપાસ ચાલુ છે. પણ કોઈ પણ પ્રસાદના પેકેટમાં એક પણ છાંટો અશુદ્ધ ઘીનો કે ખરાબ ઘીનો નથી ગયો એ અમે મંદિર તંત્ર ખૂબ જ આત્મવિશ્વાસથી કહી શકીએ છીએ. કેટલા ડબ્બા એજન્સીએ મંગાવ્યા
સપ્લાયરે કેટલા આપે એ સંપૂર્ણ રીતે એજન્સીનો સ્કોપ હતો. મંદિર તંત્ર તરીકે અમારી જવાબદારી હતી કે જેટલા પણ ઘીના ડબ્બાના સેમ્પલ્સ ફેલ થયા છે એનો ઉપયોગ અમારા પ્રસાદ ઘરમાં ના થાય, અને એ અમે સુનિશ્ચિત કર્યું હતું સમયસર.